पहला भारत में उदारीकरण। तो सौथी पहला आपणे जोईए कि भारत में उदारीकरण विषे समझावो, विगतवार समझावो। तो उदारीकरण छे ए केवी रीते शुरू थयुं, अर्थ शुं छे तो आपणे जोईए। तो उदारीकरण, खानगीकरण अने वैश्विकीकरण ए भारतीय अर्थतंत्र में आवेला मुख्य त्रण सुधाराओ छे, बराबर। तो आर्थिक उदारीकरण ए मुक्त बजारनी नीति छे। बीजी रीते कहीए तो आर्थिक उदारीकरण एटले सरकारी अंकुशो नियमनोनो क्रमशः ओछा करी बजार तंत्र द्वारा आर्थिक निर्णयों लेवाय तेवी व्यवस्थानुं सर्जन करवुं। अहींया सरकारना बदले ग्राहक, उत्पादक, नियोजक, वेपारी पोताना निर्णय ले छे, तेनो अमल करे छे, ते आर्थिक उदारीकरण छे। आर्थिक उदारीकरण एटले शुं? सामान्य रीते मुक्त बजारनी नीति। मुक्त बजारनी नीति एटले केवी नीति? तो के बीजा शब्दोमां कहीए तो सरकारना जे अंकुशो छे, सरकारना जे नियंत्रणो छे, ते क्रमशः ओछा करता जता बजार तंत्रना आर्थिक निर्णयो जे लेवाय छे तेमां मुख्यत्वे कोना द्वारा निर्णय लेवाय? तो के सरकार द्वारा नहीं, जे ते व्यक्ति, जे ते ग्राहक, जे ते उत्पादक द्वारा बजारना जे कोई पण निर्णयो लेवाता होय तेवी मुक्त बजारवाळी नीतिने आर्थिक उदारीकरण कहे छे। आर्थिक उदारीकरणमां उद्योगोने परवाना लेवामांथी मुक्ति आपवामां आवी छे। એટલે કે તમારે પહેલાં કેવું હતું? તો કે ભાઈ પહેલાં જ્યારે આપણા દેશમાં આર્થિક સુધારાઓ નહોતા થયા ત્યારે શું હતું? તો કે ભાઈ ત્યારે છે એ આપણે કોઈપણ ઉદ્યોગની શરૂઆત કરતા પહેલાં સૌ પ્રથમ સરકારની પરમિશન છે લેવી પડતી હતી। હવે ઉદારીકરણ પછી શું થયું? તો કે ભાઈ ઉદારીકરણ પછી ગ્રાહક, ઉત્પાદક અને નિયોજક પોતે પોતાની રીતે નિર્ણય લે છે અને એ નિર્ણય છે એમાં મુક્ત બજાર છે, તેમાં સરકારની કોઈપણ પ્રકારની દખલગીરી હોતી નથી। એટલે કે ખાનગીકરણનું કે વિનિવેશ કરવામાં આવ્યું છે, જાહેર એકમોના દ્વારા પબ્લિક ઇસ્યુ કરવામાં, ખાનગી ક્ષેત્રે મ્યુચ્યુઅલ ફંડ, બેંક, ઇન્સ્યોરન્સ ક્ષેત્રે પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવી, વિદેશી મૂડીના બંધનો મુક્ત કરાયા, આયાતો પરના અંકુશો દૂર કરાયા, જકાતમાં ઘટાડો કરવામાં આવ્યો, રૂપિયાને રૂપાંતરિત બનાવવામાં આવ્યો। ઇન શોર્ટ ઉદારીકરણ એટલે સરકાર દ્વારા જે કાંઈ પણ અંકુશો અને નિયંત્રણો હતા તે ઘટાડી અહીંયા સરકારના બદલે ગ્રાહક, ઉત્પાદક કે નિયોજક પોતાની રીતે પોતાના બજારના નિર્ણયો લે છે, જેમાં તેમને સરકાર પાસેથી પરવાનગી કે સરકાર પાસેથી રજા લેવાની કોઈ પ્રકારની જરૂર નથી। ખાનગી ક્ષેત્રે તે લોકો પોતાની રીતે પોતાનો ઉદ્યોગ કરી શકે છે અને પોતાની રીતે પોતાના ઉદ્યોગની શરૂઆત કર્યા પછી જે કાંઈ પણ ઉત્પાદન જે રીતે કરવું હોય તે રીતે કરી શકે છે। સરકારની જે છૂટ, સરકાર દ્વારા જે કાંઈ પણ છૂટછાટો હતી એને છે, સરકાર દ્વારા જે કાંઈ પણ નિયંત્રણો હતા તેમાં છૂટછાટ કરવામાં આવી। ઉદારીકરણની નીતિનો અમલ, તો કે ઉદારીકરણની નીતિના અમલ માટે નીચેના પગલાઓ લેવાયા છે। તો કે ભાઈ ઉદારીકરણની નીતિના અમલમાં ખાસ છે એ આ બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે। પહેલું છે આયાતો પરના નિયંત્રણમાં ઘટાડો। તો કે ભાઈ જે કાંઈ પણ આયાતો કરવામાં આવતી હતી એમાં છે એ અમુક નિયંત્રણો છે એમાં ઘટાડો કરવામાં આવ્યો। જુઓ અહીંયા ભારતમાં 1988-91માં આયાતમાં આર્થિક ઉદારીકરણને વિશેષ અગત્યતા આપવામાં આવી, જેમાં 795 વસ્તુઓને OGC હેઠળ મૂકવામાં આવી, તેમાંથી 317 વસ્તુઓ જીવનરક્ષક દવાઓ અંગેની હતી, જ્યારે 9 વસ્તુઓ યંત્રવિષયક હતી। જ્યારે 1992-1997 આયાતની નીતિમાં મહત્ત્વની એવી 8 વસ્તુઓ બાદ કરતાં બાકીની આયાતોમાં છૂટછાટ આપવામાં આવી। આયાતો પરના નિયંત્રણો એટલે શું? તો કે ભાઈ પહેલાં જે કાંઈ પણ વસ્તુઓની આયાત છે આપણે નહોતા કરતા એ આયાતો છે હવે ધીમે ધીમે છે શરૂ કરવામાં આવી। પહેલાં અમુક વસ્તુઓને બાદ કરતાં આપણે અમુક વસ્તુઓની જ આયાત છે એ કરતા હતા। એટલે કે આયાત પરના જે નિયંત્રણો હતા, આયાત એટલે શું? તો કે ભાઈ આપણે વિદેશમાંથી જે કોઈ પણ વસ્તુઓની આયાત કરીએ છીએ, લાવીએ છીએ એને આયાત કહેવાય। તો આયાતો પરના નિયંત્રણોમાં ઘટાડો, એટલે કે પહેલાં આપણે અમુક વસ્તુની આયાત છે એ નહોતા કરતા, હવે છે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ ઉદારીકરણના કારણે આપણે આપણી આયાતોમાં છે એ શું કરીએ છીએ? છૂટછાટ આપી અને અમુક અંશે આયાતોમાં છે એ વધારો કે ઘટાડો છે એ કરીએ છીએ। શું કામ? તો કે ભાઈ બને ત્યાં સુધી આપણે આપણા દેશમાંથી જ વસ્તુનું ઉત્પાદન કરીને આપણી વસ્તુનો જ ઉપયોગ કરીએ તો આપણને જ ફાયદો થાય, એટલા માટે આયાતો પરના નિયંત્રણોમાં ઘટાડો। બીજું, ખાનગીકરણના પગલાં। ઉદ્યોગો 1991 થી
क्षेत्रों माटे अनामत राखवामां आव्या ते घटाडीने त्रण उद्योगोने अनामत राखवामां आव्या। एटले के 1991 ખાનગીકરણના પગલાઓ એટલે શું? તો કે 1991 પછી જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ મુખ્ય 3 સુધારાઓ આવ્યા, તેમાં શું કર્યું? તો કે 1991 પહેલાં અમુક ક્ષેત્રો છે એ સરકારે પોતાના હસ્તક રાખેલા હતા, તો એ ક્ષેત્રોમાંથી એક ક્ષેત્રોની સંખ્યા ઘટાડી અને 3 કરવામાં આવી। 3 એટલે શું? તો કે ભાઈ 3 એટલે કે એવી રીતે કે ભાઈ ખાલી 3 જ ઉદ્યોગો, જેમ કે પરમાણુ સંરક્ષણ છે એ, રેલવે છે એ, અને શસ્ત્ર સરંજામ, આ 3 ઉદ્યોગોને બાદ કરતાં દરેક ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર પોતાની રીતે ધંધો છે એ શરૂ કરી શકે છે। એટલે કે ઉદ્યોગો જે સરકાર માટે અનામત રાખવામાં આવ્યા હતા એમાં છે ઘટાડો કરવામાં આવ્યો। પછી છે ઔદ્યોગિક પરવાનામાંથી મુક્તિ, આયાતો પરના નિયંત્રણમાં ઘટાડો અને આયાત વેપારમાં ઘટાડો કરવામાં આવ્યો। એટલે કે પહેલાં તમારે જે ઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર પાસે પરમિશન માગવી પડતી હતી, હવે તમારે પરમિશન માગવી પડતી નથી। હવે છે એ તમે તમારી જાતે સરકારની પરમિશન માગ્યા વગર તમારી પોતાની રીતે છે એ તમે ખાનગી ક્ષેત્રે ધંધો શરૂ કરી શકો છો, પોતાનો ધંધો શરૂ કરી શકો છો। આયાતોમાં ઘટાડો, તમારે વિદેશમાંથી જે આયાતો તમારે કરવી પડતી હતી એ ઘટાડો કરીને આપણે ભારતમાં ને ભારતમાં જ વસ્તુનું ઉત્પાદન છે એ કરી શકીએ છીએ। MRTP એક્ટ અને ફેમામાં છૂટછાટ આપવામાં આવી। MRTP એક્ટ છે ને એ વિદેશી વસ્તુની આયાત અને નિકાસ માટેનો એક એક્ટ છે, તો એમાં પણ છે એ સરકારે શું કર્યું, છૂટછાટ આપી, સરકારે ઉદ્યોગ કરવાવાળાને ખાનગી ક્ષેત્રે ઉદ્યોગ કરવા માટે છૂટછાટ આપી। જાહેર સાહસોના અમુક ભાગનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું। એટલે કે જે સરકાર પોતાના હસ્તક જે ઉદ્યોગો રાખતી હતી એ આમ સરકારની માલિકીના, પરંતુ તેનું સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવે? તો કે ભાઈ તેનું સંચાલન છે એ કોઈ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે। ફોર એક્ઝામ્પલ આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે, BMC છે, એમાં આપણે જોઈએ છીએ કે એમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઘણા લોકો કામ કરે છે। આમ એ સેક્ટર શું છે, સરકારી, પરંતુ તેનું સંચાલન કોણ કરે છે? તો કે ભાઈ ખાનગી ક્ષેત્ર છે એનું સંચાલન કરે છે। પછી છે રાજકીય સંચાલિત સેવાઓમાં અમુક ભાગનું સંચાલન કરી ખાનગી સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યું। રાજ્ય ક્ષેત્રે પણ અમુક કાર્યો છે એ ખાનગી જે કંપનીઓ કે ખાનગી ક્ષેત્ર છે એને સોંપવામાં આવ્યું છે। તો પહેલું છે ઉદારીકરણ નીતિના અમલમાં આયાતો પરનો નિયંત્રણ, બીજું ખાનગીકરણના પગલાઓ, ત્રીજું રૂપિયાની પરિવર્તનશીલતા। રૂપિયાની પરિવર્તનશીલતા એટલે શું? તો કે ઉદારીકરણની નીતિના ભાગરૂપે આંશિક રીતે પરિવર્તનશીલ બન્યો છે રૂપિયો, આંશિક રીતે પરિવર્તનશીલ બન્યો છે, પૂર્ણ રીતે પરિવર્તનશીલ બનાવવાનો સરકારનો નિર્ધાર છે। તે મુજબ પ્રત્યેક વિદેશી ચલણની આવકમાંથી 40% હુંડિયામણ સરકારના અધિકૃત વિનિમય દરે વટાવવાનું છે, જ્યારે 60% હુંડિયામણની કમાણી મુક્ત રીતે બજારમાં વટાવવાની છૂટછાટ આપવામાં આવી। એટલે કે રૂપિયાની પરિવર્તનશીલતા એટલે શું? તો કે તમને બધા એને ખ્યાલ હોય તો આપણે જ્યારે ડોલરનું રૂપિયામાં અને રૂપિયાનું ડોલરમાં એવી રીતે આપણે ટ્રાન્ઝેક્શન છે કરતા હોઈએ છીએ, તો વિદેશમાંથી જે ડોલર ભારતમાં આવે છે એ ભારતમાં આવે છે એ સમયમાં 40% જેટલું હુંડિયામણ છે એ સરકારની જે અધિકૃત સંસ્થાઓ હોય તેના આધારે તમારે વટાવવાનું રહે। ફોર એક્ઝામ્પલ તમે SBI હોય, તમારો જે ડોલર છે તમારે SBIમાં વટાવવું હોય તો સરકાર દ્વારા જે કાંઈ પણ નિયમો છે એ પ્રમાણે તમે 40% સુધીના ડોલર છે એ સરકારી કોઈ પણ સંસ્થામાં છે એ ડોલરમાંથી રૂપિયામાં ફેરવી શકો છો, અને બાકી 60% હુંડિયામણ છે એ તમે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા પાસેથી પણ તમારું હુંડિયામણ છે એ ડોલરમાંથી રૂપિયામાં ફેરવી શકો છો। રૂપિયાની પરિવર્તનશીલતા એટલે કાંઈ નહીં, ડોલરનું રૂપિયામાં જે રૂપાંતરિત થાય છે એમાં સરકારે છે છૂટછાટ આપી છે। ચોથું છે વૈશ્વિકીકરણ। તો કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભાઈ ભારતમાં અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રનો એક ભાગ બનાવવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે। 1991 પછી નવી વૈશ્વિક વિદેશ વ્યાપાર નીતિ અગાઉની નીતિથી બે બાબતોમાં જુદી પડે છે। પહેલું, ઔદ્યોગિક નીતિમાં ફેરફારો સાથે ઔદ્યોગિક નીતિ રાજકોષીય નાણાકીય નીતિમાં ફેરફાર કરવામાં આવે છે અને ટૂંકા ગાળામાં આ નીતિ અપનાવવામાં આવે છે। ઇનશોર્ટ એવું કહે છે કે વૈશ્વિકીકરણ એટલે શું, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિક સ્તરે વેપાર કરવાની જે છૂટછાટ આપવામાં આવી તે પણ તમારી ખાનગીકરણનો, સોરી, તમારા ઉદારીકરણનો, મુક્ત બજારનો જ એક ભાગ છે। વૈશ્વિકીકરણ એટલે શું? વિશ્વના દેશો સાથે ભારતને વેપાર કરવાની એક પ્રકારે છૂટછાટ છે આપવામાં આવી, એટલે કે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રનો એક ઘટક બનાવવા માટે વૈશ્વિકીકરણ છે એ કરવામાં આવ્યું। વૈશ્વિકીકરણ છે એ ખૂબ જરૂરી છે। આર્થિક ઉદારીકરણ માં મુક્ત બજારનું વૈશ્વિકીકરણ પણ એક શું છે, એક ભાગ છે।
સરકારના કાર્યક્ષેત્ર પર મર્યાદા, કારણ કે સરકારે શું કર્યું, સરકારે પોતાના ઉદ્યોગો છે એ ખાનગી ક્ષેત્રોને સોંપી દીધા. મતલબ કે સરકારે અમુક ઉદ્યોગોને બાદ કરતાં દરેક ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર પોતાની રીતે પોતાનો ધંધો શરૂ કરી શકે છે. એટલે કે તમે કે હું આપણે છે અત્યારે આપણી પોતાની રીતે કોઈ પણ ધંધો છે શરૂ કરી શકીએ છીએ, તેના માટે આપણે સરકાર પાસેથી કોઈ પ્રકારની પરવાનગી લેવી પડતી નથી. એટલે કે સરકારનું જે કાર્યક્ષેત્ર છે એ સરકારના કાર્યક્ષેત્ર છે એ ઘટી ગયા અને ખાનગી ક્ષેત્ર પોતાની રીતે પોતાનો ધંધો છે એ શરૂ કરી શકે છે. તો એ કાર્યક્ષેત્રમાં શું છે, તો કે ભાઈ પહેલું, જાહેર ક્ષેત્રે અનામત કરવામાં આવેલા ઉદ્યોગો ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવામાં આવ્યો 17 માંથી 11. શું, તો કે ભાઈ જે ઉદ્યોગો પહેલાં સરકારની પોતાની માલિકીના હતા તેમાં હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી રીતે પોતાનો ધંધો શરૂ કરી શકે છે. એટલે કે સરકારનું કામ છે ઘટી ગયું. પહેલાં સરકાર છે 17 ઉદ્યોગો પોતાને સંભાળતી હતી, એમાંથી 11 ઉદ્યોગો છે એણે શું કર્યું, ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. એટલે ખાનગી ક્ષેત્ર 11 ક્ષેત્રોમાં પોતાનો ધંધો છે એ શરૂ કરી શકે છે. એટલે સરકારને માત્ર 6 જ ઉદ્યોગો ઉપર પોતાનું કામકાજ છે કે પોતાને ધ્યાન દેવાનું રહ્યું. એટલે કે સરકારે પોતાના કામમાં શું કર્યો, ઘટાડો કર્યો. આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા તરફ વિશેષ ધ્યાન. તો કે ભાઈ જે કાર્યક્ષેત્ર સરકારનું ઘટ્યું છે તેમાંથી તે આંતરમાળખાકીય સુવિધાઓ, જેમ કે રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા છે, ગટરની વ્યવસ્થા છે, વીજળીની વ્યવસ્થા છે, એ બધી આંતરમાળખાકીય સુવિધાઓ કહેવાય. સરકારે પોતાનું કામ ઘટતા આ બધી સુવિધાઓ પર વધારે ધ્યાન આપ્યું. આર્થિક સ્થિરતા જાળવવા સરકારી નીતિ, સરકારી નાણાકીય નીતિ, રાજકોષીય નીતિનો ઉપયોગ કરાશે અને બજાર તંત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું. સરકાર દ્વારા જે કાંઈ પણ ઉદ્યોગો છે એમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ, એટલે કે શું, તો કે ભાઈ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ આપણે જ્યારે પહેલાં આગળના ટોપિકમાં જ્યારે ચર્ચા કરશું ત્યારે આના વિશે વધારે આપણે માહિતી મેળવશું. તો આ નાણાકીય નીતિ એટલે શું, તો કે ભાઈ ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો નાણાકીય નીતિ એટલે સરકાર બજારમાં જે નાણાંનો પ્રવાહ કરતી હોય, નાણાંની જે ફાળવણી કરતી હોય નાણાકીય નીતિ. રાજકોષીય નીતિ એટલે શું, તો કે ભાઈ રાજ્યના સંચાલનની આખી નીતિ. તો આમાં પણ સરકારે છે થોડા ઘણા એક રીતે સ્થિરતા લાવવાનું છે નક્કી કર્યું. બજારતંત્ર પર વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે કે બજારતંત્ર એટલે શું, તો કે ભાઈ બજારને મુક્ત કરવામાં આવ્યું છે. બજારને તો એ મુક્ત બજાર છે, એમાં દરેક લોકો છે, ખાનગી ઉદ્યોગ પણ વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરી શકે અને સરકાર પણ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે એ રીતે છે એ સંચાલન છે કરવામાં આવ્યું. આ 5 મુદ્દાઓ છે એ મુખ્યત્વે આર્થિક ઉદારીકરણના નીતિના અમલના મુદ્દાઓ છે. આર્થિક ઉદારીકરણની નીતિના અમલ પછી આર્થિક ઉદારીકરણના લાભો, એટલે કે એના મુખ્યત્વે મહત્ત્વના લાભો કયા કયા છે. તો આર્થિક ઉદારીકરણના લાભમાં પહેલું છે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ. ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ, તમારે આંકડાકીય માહિતી યાદ રાખવાની બહુ નથી, માત્ર પોઈન્ટ્સ છે યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ છે આર્થિક ઉદારીકરણમાં ફાયદામાં ઔદ્યોગિક નીતિમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ. પહેલાંની સરખામણીમાં સરકારે મુક્ત બજાર એટલે શું, જ્યાં ખાનગી અને જાહેર ક્ષેત્ર બંને પોતપોતાની રીતે ઉદ્યોગ કે ધંધો છે એ કરી શકે, તે માટે સરકારે શું કર્યું, તો કે ભાઈ તે માટે સરકારે મુક્ત બજારને પરમિશન આપી, તેના કારણે શું થયું, ઉત્પાદનમાં વધારો થયો. તમારે આંકડાકીય માહિતી નથી યાદ રાખવાની, માત્ર પોઈન્ટ્સ જ યાદ રાખવાના છે. આંકડાકીય માહિતી છે અઘરી હોવાથી યાદ રહેશે નહીં. એટલે કે માત્ર એટલું યાદ રાખો કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ એટલે કે જે કાંઈ પણ તમારું ઉત્પાદન છે પહેલાંની સરખામણીમાં ઉદારીકરણના અમલ પછી ઉત્પાદનમાં છે વધારો થયો છે. નિકાસમાં વધારો, કારણ કે આપણે ખાનગી ક્ષેત્રોને પણ કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર ખાનગી ક્ષેત્ર પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે ઉત્પાદન છે દિવસે ને દિવસે વધ્યું અને તેના કારણે આપણા ઉત્પાદનની નિકાસ પણ છે એ વધી છે. એટલે કે વિદેશોમાં આપણું ઉત્પાદન છે એ ખૂબ માંગ ધરાવે છે, એટલા માટે ઉત્પાદન વધતા આપણે વિદેશમાં નિકાસ પણ વધારી શક્યા છીએ. ત્રીજું છે વૈશ્વિકીકરણ તરફ શું કામ, તો કે ભારત વિદેશ વ્યાપારમાં એક વિશ્વ ક્ષેત્ર તરીકે આવતી સ્પર્ધાને પહોંચી વળવા સક્ષમ બન્યો છે. નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે, નાણાં બજારમાં ક્રાંતિ આવી છે, સ્પર્ધાત્મક અર્થતંત્રના પ્રયાસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિકાસ પામ્યું છે. શું કામ, નિકાસ વધે એટલે વૈશ્વિકીકરણ છે એ પણ વધે. શું કામ, તો કે ભાઈ આપણે વિદેશ સાથે વેપારો છે એ વધારતા ગયા છીએ અને વિદેશો સાથે જ્યારે વેપાર વધે ત્યારે જે થાય એને શું કહેવાય, વૈશ્વિકીકરણ થાય. આપણો દેશ છે એ અન્ય દેશો સાથે વ્યવહાર વધારે વિસ્તાર કરે તો એના કારણે શું થાય, આપણા દેશમાં વૈશ્વિકીકરણને છે વધારે
સફળતા વૈશ્વિકીકરણને છે એ વધારે એક રીતે પ્રોત્સાહન મળે છે. કરવેરાની આવકમાં વધારો ચોથો લાભ છે. કરવેરાની આવકમાં વધારો શું કામ? તો કે ભાઈ ઉત્પાદન વધે, બરાબર. ઉત્પાદન વધે એટલે લોકોનું વેચાણ પણ વધે. આપણે પહેલો જ પોઈન્ટ જોયો લાભમાં ઉદારીકરણમાં કે ઉત્પાદનમાં વૃદ્ધિ. ઉત્પાદન વધે એટલે શું થાય? તો કે ભાઈ લોકોનું વેચાણ પણ વધશે. અને વેચાણ વધે એટલે શું થાય? લોકોને નફો વધારે મળે. અને નફો વધારે મળે એટલે તમારી આવકમાં શું થાય? વધારો થાય. અને આવકમાં વધારો થાય એટલે સરકારને કરવેરાની આવકમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે કે ઉદારીકરણની નીતિમાં કરવેરાના દરો ઘટાડો કરાતા ગયા, આવકવેરાને મહત્તમ 97% થયો જ્યારે 30% કરાયો, છતાં કરવેરાની આવક વધી છે. કરવેરાની વસૂલાત સખત બનાવાય છે, પરંતુ કરવેરાના દર ઘટાડવાથી આવકમાં સતત વધારો થયો છે. બીજો એ પણ કે ભાઈ તમારું ઉત્પાદન વધે, તમને નફો થાય, તમારી આવક વધે એટલે તમે કરવેરા ભરો, અને કરવેરાના જે દર છે એમાં પણ ઘટાડો કર્યો છે, જેના કારણે પણ સરકારને સતત આવક પ્રાપ્ત થાય છે. ભાવ અંકુશોમાં વિવેક, એટલે કે ઉદારીકરણના કારણે પ્રજાની જે કાંઈ પણ તમે વસ્તુનું ઉત્પાદન કરો છો તેના ભાવ પર પણ અંકુશ આવ્યો છે. તો કે ભાઈ વસ્તુના ભાવ ઉપર પણ ઉદારીકરણના કારણે અંકુશો છે આવ્યા છે. 1991 પહેલાં ભારતના ભાવ અંકુશો ઘાતક અસરો સર્જી હતી, પરંતુ ઉદારીકરણ બાદ ખાસ વિશિષ્ટ સંજોગોમાં જે ભાવ અંકુશો દાખલ કરાયા હતા, તેથી સામાન્ય પ્રજાને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે ઉપલબ્ધ બની છે. એટલે કે ઉદારીકરણના કારણે જે ગુણવત્તા છે વસ્તુની, એ દરેક વ્યક્તિને વસ્તુની કિંમતના ભાવ ઘટતા સારી એવી ગુણવત્તાવાળી વસ્તુ પણ દરેક લોકોને વ્યાજબી કિંમતે મળી રહે છે. ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય, બધા જ વર્ગને વસ્તુની કિંમત ઉપર અંકુશ હોવાથી પોતાને જે ગુણવત્તાવાળી વસ્તુ જોતી હોય તે નીચા દરે અને વ્યાજબી ભાવે છે એ મળી રહે છે. તો 5 છે એ મુખ્ય લાભો છે આર્થિક ઉદારીકરણના. ઉત્પાદનમાં વૃદ્ધિ, નિકાસમાં વધારો, અર્થતંત્રનું વૈશ્વિકીકરણ તરફ, કરવેરાની આવકમાં વધારો અને ભાવ અંકુશો. હવે છે ગેરલાભો, કે ભાઈ જો ફાયદાઓ હોય ઉદારીકરણના તો તેની સામે તેના ગેરફાયદાઓ પણ છે. પહેલું, ઉદારીકરણનો અમલ એકાંગી છે. એટલે કે આર્થિક ઉદારીકરણ નીતિનો અમલ એકાંગી અને એકપક્ષીય રહ્યો છે, કારણ કે વેપાર અને વિશ્વ વ્યાપારના ક્ષેત્રમાં ઉદારીકરણ નીતિ અપનાવાય છે, પરંતુ ખેતી ક્ષેત્ર અને બેન્કિંગ ક્ષેત્રમાં તેની અવગણના કરાય છે. એકાંગી અમલ એટલે શું? તો કે ભાઈ અમુક ક્ષેત્રોમાં જ આપણે ઉદારીકરણનો અમલ છે કરી શક્યા છીએ, જ્યારે અમુક ક્ષેત્રમાં આપણે ઉદારીકરણનો અમલ કરી શક્યા નથી. ખાસ કરીને ઉદ્યોગો ક્ષેત્રે આપણે ઉદારીકરણનો અમલ કરી શક્યા છીએ, પરંતુ ખેતી ક્ષેત્રે અને બેન્કિંગ અને સેવા ક્ષેત્રે છે એ આપણે હજી સુધી ઉદારીકરણ 100% અમલમાં મૂકી શક્યા નથી. એટલે ઉદારીકરણનો શું છે? એકાંગી અમલ. અમુક ક્ષેત્રમાં જ ઉદારીકરણનો અમલ છે થયો છે, બાકીના ક્ષેત્રોમાં ઉદારીકરણનો અમલ છે એ થયો નથી. બીજું છે ટેકનોલોજીકલ પરિવર્તનો. તો કે ભાઈ ઉદારીકરણની નીતિમાં ઔદ્યોગિક પરવાના, આયાતો, વિદેશ મૂડી, કરવેરા વગેરેમાં મહત્ત્વના ફેરફારોને છૂટછાટો અપાય છે, પરંતુ ટેકનોલોજીકલ પરિવર્તનો ક્યાં ક્ષેત્રમાં અને કયા ક્રમે આપવું તેની કાળજીભરી વિચારણા કરવી જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો જાહેર ક્ષેત્રનું ઔદ્યોગિક માળખું તૈયાર કરાયું છે તે કાલગ્રસ્ત બની જશે તેવો ભય સેવાઈ રહ્યો છે. શું કહે છે ટેકનોલોજીના પરિવર્તનો? તો કે ભાઈ આપણે ઉદ્યોગોની નીતિમાં જે ફેરફાર કર્યો, વિદેશ વ્યાપારને વધારે છે આપણે પ્રોત્સાહન આપ્યું છે, કરવેરાના દરો છે એ ઘટાડ્યા છે, ઉદ્યોગોને જે પરવાના પહેલાં પોતાને કોઈ પણ ખાનગી ઉદ્યોગ હોય પોતાને શરૂ કરવો હોય તો સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી, એટલે કે આપણે આ બધા પરવાનાઓ ઉદારીકરણ દ્વારા નાબૂદ કર્યા છે. છતાં પણ ટેકનોલોજી ક્ષેત્રે જે ફેરફારો થવા જોઈએ તે આપણે કર્યા નથી. કયા ક્ષેત્રે કઈ રીતે ટેકનોલોજી છે પરિવર્તનો થવા જોઈએ, ટેકનોલોજીની આયાત કરવી હોય, નિકાસ કરવી હોય તો તેના માટે શું ચોક્કસ નિયમો હોવા જોઈએ, તે હજી આપણે ફેરફાર લાવ્યા નથી, તેમાં કાળજીપૂર્વક આપણે વિચારણા કરી નથી. જો આ બાબતને ધ્યાન રાખવામાં આવે તો જાહેર ક્ષેત્રનું ઔદ્યોગિક માળખું તૈયાર કરાયું તેમાં છે થોડા ઘણા ટેકનોલોજીના પરિવર્તનના કારણે ભય રહે એમ. ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે ટેકનોલોજીમાં જે કાંઈ પણ ફેરફારો લાવવા જોઈએ, ટેકનોલોજીના આયાત નિકાસમાં જે કાંઈ પણ નિર્ણયો લેવા જોઈએ તે યોગ્ય રીતે લેવાયા નથી. ત્રીજું છે અસમાનતામાં વધારો. એટલે શું? તો કે ભાઈ કરવેરામાં ઘટાડો કરવામાં આવ્યો, પરંતુ આ પ્રકારની કરવેરા નીતિ આવકની અસમાનતામાં વધારો કરનારી નીવડી છે. આવકની અસમાનતામાં વધારો એટલે શું? તો કે ભાઈ લોકોની જે આવક છે
આપણે ભલે ખાનગી ક્ષેત્રમાં છૂટછાટો આપી, પરંતુ લોકોની જે આવક છે તેમાં અસમાનતા જોવા મળે છે. અસમાનતા એટલે શું? તો કે ભાઈ, જે વર્ગ પૈસાદાર વર્ગ છે એ દિવસે ને દિવસે વધુ પૈસાદાર થતો જાય છે, અને જે વર્ગ ગરીબ વર્ગ છે તે દિવસે ને દિવસે વધુ ગરીબ થતો જાય છે. એટલે કે કરવેરાની નિયમિત છૂટછાટ આપી છે, છતાં પણ જે આવકની સમાનતા દરેક દેશમાં રહેતા દરેક લોકો પાસે જેટલી એકસરખી આવકનું પ્રમાણ હોવું જોઈએ તે જોવા મળતું નથી, પરંતુ અસમાનતામાં છે એ વધારે ને વધારે વધારો થતો જાય છે. સત્તાના વિકેન્દ્રીકરણનો અભાવ. ઔદ્યોગિક નીતિના અમલના કારણે જેટલા કેન્દ્ર સરકાર આર્થિક ઉદારીકરણના અમલ અંગે જેટલા ઉત્સાહ કેન્દ્ર સરકાર દર્શાવે છે તેટલો ઉત્સાહ રાજ્ય સરકાર દાખવતી નથી. આર્થિક ઉદારીકરણ નીતિમાં રાજ્ય સરકારો સહભાગી બને તે અંગે જોગવાઈ કરવામાં આવી નથી. ટૂંકમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું નથી. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું? કેન્દ્ર સરકાર પોતાના જે કાંઈ પણ નિર્ણયો હોય તે રાજ્ય સરકારને આપે, રાજ્ય સરકાર છે પોતાના નિર્ણયો છે કેન્દ્ર સરકારમાંથી આવ્યા હોય રાજ્ય સરકાર અમલ કરે, રાજ્ય સરકાર એ નિર્ણયો છે કોને આપે, જે તે જિલ્લાને આપે. એટલે કે જે આ રીતે સિક્વન્સમાં કામ ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલ્યું નથી, એટલે કે વિકેન્દ્રીકરણનો અભાવ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે કાંઈ પણ નિર્ણયો હોય એ રાજ્ય સરકારને આપવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર છે એનો અમલ વ્યવસ્થિત રીતે કરે નહીં, એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ છે એ ચોક્કસ રીતે જોવા મળ્યું નથી. બેરોજગારીમાં વધારો. તો કે ભાઈ, ભલે આપણે બધા ઉદ્યોગોને મુક્ત હરીફાઈ બધા ઉદ્યોગોને આપણે મુક્ત રીતે પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપી, પરંતુ તેના કારણે ઉદ્યોગોનો વિકાસ થયો છે, પરંતુ નાના પાયાના જે ઉદ્યોગો છે કે જેમાંથી લોકોને રોજગારી મળે છે એ ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા છે, જેના કારણે બેરોજગારીમાં વધારો થયો છે. નાના પાયાના ઉદ્યોગો ઉપર જે કામ કરતા હોય એ ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા છે, એના કારણે બેરોજગારી છે એ શું છે, વધી છે. જાહેર દેવામાં વધારો. નવી ઔદ્યોગિક નીતિના કારણે જે દેશનું દેવું હોય એમાં પણ શું થયો છે, દિવસે ને દિવસે વધારો થતો જાય છે. શું કામ? તો કે ભાઈ, ચોક્કસ અમલ ન થવાના કારણે, ઉદારીકરણની નીતિનો ચોક્કસ ને સફળતાપૂર્વક અમલ નથી થયો, તેથી દેશના દેવામાં છે એ પણ વધારો થયો છે. અંદાજપત્રની ખાધમાં વધારો. અંદાજપત્રની ખાધ એટલે શું? તો કે ભાઈ, તમે જ્યારે દેશનું બજેટ બહાર પડે, દેશનું અંદાજપત્ર એટલે કે દેશનું બજેટ બહાર પડે ત્યારે શું થાય? તો કે ભાઈ, ત્યારે તમારી જેટલી આવક હોય તેના સામે તેના ખર્ચ છે એ જોવામાં આવે છે. એટલે કે દેશની આવક સામે જ્યારે તેના ખર્ચ વધી જાય ત્યારે શું થાય? ખાધ થાય. એટલે કે ઉદારીકરણના અમલ દ્વારા આપણને એવું હોય કે ભાઈ, ખાનગી ક્ષેત્રમાંથી આપણને આવક છે એ ખૂબ પ્રાપ્ત થશે, પરંતુ એ આવક બહુ પ્રાપ્ત થઈ નથી, એટલે કે આપણી આવક કરતાં આપણા ખર્ચ છે એ શું છે, વધી ગયા છે, તેના કારણે અંદાજપત્રની ખાધમાં વધારો જોવા મળ્યો છે. અંકુશો અનિવાર્ય. આર્થિક ઉદારીકરણની નીતિમાં અંકુશો, નિયમોનો અને નિયંત્રણો એ ભારતીય આયોજનનો મહત્ત્વનો ફાળો છે. ભવિષ્યમાં પણ તેની અનિવાર્યતા છે. ભારતની ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ આપણે હલ કરી શક્યા નથી. એટલે કે જે જગ્યાએ આપણે સાવ બજારને મુક્ત રીતે કરી નાખ્યું, જેમાં સરકારના કોઈ નીતિ નિયમો ન હોય, તો શું થાય? તો કે ભાઈ, તો અમુક અંકુશો અને અમુક નિયંત્રણો છે એ હોવા જરૂરી છે. એટલે જો સાવ તમે મુક્ત બજાર કરી નાખો તો એ પણ આપણને ઉદારીકરણ દ્વારા આપણા દેશનો આર્થિક વિકાસ આપણે કરી શકીએ નહીં. તો આ વાત થઈ. આજે આપણે જોયું કે ભારતમાં ઉદારીકરણ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું છે, ઉદારીકરણનો અર્થ શું છે, ઉદારીકરણને વિગતે આપણે આજે સમજ્યા, જેમાં ઉદારીકરણનો અર્થ, ઉદારીકરણની નીતિનો અમલ, તેના ફાયદા અને તેની મર્યાદાઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાનગીકરણ વિશે છે એ જોશું. થેન્ક યુ.